कच्छ जिल्लामां कोरोनाना बे केस सामे आव्या बाद जिल्ला आरोग्य विभाग द्वारा तकेदारीना पगला लेवाया छे। साथे साथे H1N1 ना केसो पण 5 जेटला सामे आवेल छे। तेमनी सारवार चाली रही छे त्यारे हाल कच्छ जिल्लामां गंभीर रोगचाळो नथी तेवुं रोगचाळा अधिकारी श्री जितेन्द्र खुरसियाए जणाव्युं छे। तेमना जणाव्या मुजब कच्छ जिल्लामां अत्यार सुधी कोरोनाना 2 केस नोंधायेला छे, त्यारे अंગે RT-PCR टेस्ट शरू करीने शंकास्पदना टेस्ट लेवाई रह्या छे। साथे साथे H1N1 ना केसोमां पण तपास हाथ धरवामां आवी रही छे। जो के कच्छ जिल्लामां स्थिति गंभीर न होवानुं डॉक्टर खुरसियाए जणाव्युं हतुं। डॉक्टर जितेश खुरसिया, एपिडेमिक मेडिकल ऑफिसर कच्छ। हालमां मित्रो, कोरोना अपने कच्छ जिला में बहु खास एटलो गंभीर छे नहीं। छेले अमारा आरोग्य सूत्रों तरफ थी अमने जाणवा मळ्युं छे, छेले कोरोना ना 2 पॉजिटिव केस मळेला छे। एक मेघपर बोरीची तालुको अंजार में अने एक रापर सीटी में कन्फर्म पॉजिटिव केस मळेलो छे। ते बन्नेनी सारवार चालू छे। रापर सीटी में जे केस मळेलो ते 37 वर्ष युवान छे અને તેની ટ્રીટમેન્ટ ચાલુ છે અને તે સ્ટેબલ છે। અને અંજાર તાલુકામાં મેકપર બોરીચીમાં જે 80 વર્ષના વૃદ્ધ કાકા મળેલા છે તે અત્યારે સ્ટેબલ છે અને તેમની સારવાર ગાંધીધામ પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલી રહી છે। એ ઉપરાંત આપણી પાસે હાલમાં આરોગ્ય તંત્ર પાસે RT-PCR રેટ કીટ એનો પૂરતો જથ્થો અવેલેબલ છે। બધો સ્ટાફ એક્ટિવલી કામ કરી રહ્યો છે અને હાલમાં કોરોનાનો ખાસ કંઈ ખતરો નથી કે એવો રોગચાળો પણ નથી આપણા કચ્છ જિલ્લામાં। અને હવે વાત કરું તો H1N1ની વાત કરું તો H1N1ના 5 કેસ અત્યાર સુધીમાં મળેલા છે। પાંચે પાંચ કેસ એ માઇલ્ડ કેસ છે, બહુ ગંભીર કેસ નથી અને પાંચે પાંચની ટ્રીટમેન્ટ બરાબર એ ચાલુ છે। અને મેં જીકે જનરલ હોસ્પિટલના ડૉક્ટર હિતેશ સર, માઇક્રોબાયોલોજિસ્ટ, તેમનો સંપર્ક ગઈકાલે કર્યો હતો તો તેમણે મને જણાવ્યું હતું કે અત્યારે પરિસ્થિતિ સ્ટેબલ છે। H1N1ના 5 કેસો છે, H3N2નો એક પણ કેસ નથી। અને હું જે કંઈ સસ્પેક્ટેડ કેસો, તેમણે એવું જણાવ્યું કે અહીંયા લેબમાં મારી પાસે જે કંઈ સસ્પેક્ટેડ કેસો આવે છે તેમને હું ટેસ્ટ કરું છું અને ટેસ્ટની ગુણવત્તા પણ કમ્પ્લીટ હોય છે અને હું દરેકે દરેક પેશન્ટને આરોગ્ય શિક્ષણ પણ આપું છું। એટલા માટે H3N2નો કોઈ પણ ખતરો નથી અને H1N1ના 5 કેસ છે, જે 5 કેસ સ્ટેબલ છે।